નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે ને હું છું દીપક આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ કે આખા અઠવાડિયાની અંદર આવતા અઠવાડિયામાં ગુજરાતની અંદર વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે શું વરસાદ આપણે ત્યાં ફરીથી વધવાનો છે કે નહીં ફરીથી વરસાદ આપણે ત્યાં શું થવાની સ્થિતિ છે એટલે કે વરસાદ વધશે કે નવો રાઉન્ડ કોઈ આવવાનો છે કે નહીં આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે સૌથી પહેલાં તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકને લાઇક કરી દેજો અને બીજું કે કોમેન્ટ કરજો કે વિડીયો કેવો લાગ્યો અને વિડીયોને શેર કરજો જેથી બીજા લોકોને માહિતી મળી રહે હવે તમે જુઓ કે અત્યારે જે સ્થિતિ છે એ મુજબ ગુજરાતના કેટલાક વિસ્તારો જે છે એની અંદર તમે જોશો તો તમને ખબર પડશે કે ભાઈ વાદળછાયું વાતાવરણ તો રહે છે એટલે કે કેટલાક વિસ્તારો અંદર આપણે ત્યાં વાદળો દેખાય છે કેટલાક વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ આપણે ત્યાં ચાલી રહ્યો છે સૌથી વધારે જે આપણે જે કહીએ કે હળવોથી મધ્યમ વરસાદ જે સતત પડી રહ્યો છે એમાં જે વિસ્તારો જે છે એ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારો છે એની અંદર છૂટો છવાયો હળવાથી મધ્યમ વરસાદ આપણે ત્યાં પડી રહ્યો છે પરંતુ બીજી તરફની સ્થિતિ એ છે કે સૌરાષ્ટ્ર અને કચ્છથી લઈ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના મોટા ભાગના જે વિસ્તારો છે એની અંદર ફરીથી વરસાદની રાહ જોવાઈ રહી છે ખેડૂતોને ફરીથી વરસાદની જરૂર છે પિયત આપણે ત્યાં શરૂ કરી દીધા છે ખેડૂતોએ પરંતુ વરસાદ આપણે ત્યાં વધારે પડી રહ્યો નથી એટલે હવે આપણે જોવાનું છે કે ભાઈ આવનારા દિવસોની અંદર ગુજરાતની અંદર વરસાદ કેવો રહેશે તો હવે એની આપણે જો વાત કરીએ તો આપણે હવામાન વિભાગનું જે મોડલ છે એના ઉપર આપણે જરા વાત કરી લઈએ તો ગુજરાતમાં જે છે હજી છૂટો છવાયો વરસાદ જે છે એ તો ચાલુ રહેવાની શક્યતા દેખાઈ રહી છે એટલે કોઈ સ્થળોમાં વરસાદ પડે કોઈ સ્થળો એના પડે દક્ષિણ ગુજરાતમાં કેટલાક વધારે સ્થળોએ પડે છે અને બાકી સૌરાષ્ટ્ર કચ્છથી લઈ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં ખૂબ ઓછા સ્થળોએ પડે છે હવામાન વિભાગનું જે કહેવું છે એ મુજબ હજી આવનારા ચારથી પાંચ દિવસ સુધી એટલે આમ તમે સામાન્ય રીતે એક અઠવાડિયું ગણી લો ને એક અઠવાડિયા સુધી આપણે ત્યાં છૂટો છવાયો વરસાદ થાય એવી શક્યતા દેખાઈ રહી છે પરંતુ ક્યાંય ભારે વરસાદ કે વરસાદનો નવું રાઉન્ડ આવે કે સાર્વત્રિક વરસાદ થાય એવી શક્યતા આવનારા ચારથી પાંચ દિવસોમાં દેખાઈ રહી નથી એનું કારણ હું તમને કહું કે એનું કારણ આપણે ત્યાં શું છે એ તમને કહું કારણ કે જો તમે જુઓ કે બંગાળની ખાડીની અંદર કોઈ સિસ્ટમ અત્યારે બને એવી શક્યતા દેખાતી નથી બરાબર કે કોઈ લો પ્રેશર એરિયા બને કે ક્યાંથી એક સાયક્લોનિક સર્ક્યુલેશન થાય મજબૂત થઈને પછી આ તરફ લો પ્રેશર એરિયા થઈને આવે એવી કોઈ શક્યતા આપણે ત્યાં દેખાતી નથી બીજું એ છે કે ભાઈ ભારતની અંદર અહીંયા તમે જો રાજસ્થાનની આસપાસ કે એ સમય એ બાજુ પણ કોઈ ભા આપણે મોટી સિસ્ટમ બનાવવી શક્યતા નથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે આપણે શિયાળામાં સૌથી વધારે વરસાદ લાવતા હતા અને એ છે એ પણ કોઈ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે ચોમાસામાં આપણે આવતા નથી અહીંયા અને એના કારણે એની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા એવી કોઈ સિસ્ટમ અત્યારે આપણે ત્યાં બનતી નથી પવનો જે છે એ પવનો આપણે ત્યાં આવી રહ્યા છે પરંતુ પવનો જે છે ભેજ લઈને આવે છે પરંતુ એટલો બધો ભેજ એ પવનોમાં નથી અલનીનો જેને કહેવાય અલ લીનોની ઇફેક્ટ જે છે એ થોડી ઘણી આપણે ત્યાં વર્તાવાની શરૂ થઈ ગઈ છે એવું કેટલાક નિષ્ણાતોનું કેવું છે સ્કાયમેટનું પણ એવું કેવું છે ખાનગી હવામાન એજન્સી કે ભારતનું જે ચોમાસું છે એની અંદર આપણે ત્યાં હવે અલનીનોની જે અસર છે એ વર્તાવવાની શરૂ થઈ ગઈ છે અને એના કારણે જે પવનો જે આવે છે એ પવનો નબળા પડી જાય છે એટલે ભેજ સાથેના પવનો જે આવે છે વેસ્ટર્નલી વિન્ડ જેને કહીએ છીએ પશ્ચિમ તરફથી આવતા એ આપણે ત્યાં મજબૂત પવનો હોવા છતાં પણ એ ભેજ સાથે આવતા નથી એટલે એની અસર આપણે ત્યાં હવે અલનીનોની થઈ રહી હોય એવું દેખાઈ રહ્યું છે એટલે ગુજરાતની અંદર આવનારા લગભગ ચારથી પાંચ દિવસ સુધી હજી આપણે ત્યાં કોઈ ભારેથી અતિભારે વરસાદની શક્યતા નથી જે વિસ્તારોમાં થોડા ઘણા વરસાદની શક્યતા છે એમાં કયા કયા વિસ્તારો છે એની આપણે જરા વાત કરી લઈએ ને હું તમને નકશાથી સમજાવી દો તો તમે જુઓ કે જે વિસ્તારોની અંદર આપણે ત્યાં વરસાદની થોડી ઘણી વધારે શક્યતા છે એટલે એટલે વધારે છૂટો છવાયો જે વરસાદ પડે એ ગુજરાત રિજનના વિસ્તારો છે અને ખાસ કરી અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને પશ્ચિમ ગુજરાતના જે વિસ્તારો છે મહિસાગર પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત નવસારી તાપી ડાંગ અને વલસાડના વિસ્તારો છે દાદરાનગર હવેલી દમણના વિસ્તારો જે છે એની આસપાસ હજી છૂટો છવાયો વરસાદ આપણે ત્યાં ચાલુ રહે એવી શક્યતા દેખાઈ રહી છે કચ્છમાં કોઈ સ્થળોએ છે અને સૌરાષ્ટ્રના જે છે એ દરિયાકાંઠાના વિસ્તારો ગીર સોમનાથથી લઈ અમરેલી ભાવનગર જૂનાગઢના જે વિસ્તારો છે એની અંદર પોરબંદર અને રાજકોટના કોઈ વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ આપણે ત્યાં નોંધાય એવી શક્યતા છે છેલ્લા કેટલાક દિવસોથી આપણે ત્યાં છૂટો છવાયો વરસાદ નોંધાઈ રહ્યો છે અને એ કદાચ હજી પણ છૂટો છવાયો વરસાદનો દોર આપણે ત્યાં ચાલે એવી શક્યતા દેખાઈ રહી છે બાકી ગુજરાતમાં ક્યાંય આપણેથી સાર્વત્રિક વરસાદ કે ભારેથી અતિભારે વરસાદ જેમ આપણે જોયું કે રેડ એલર્ટ ને ય યલો એલર્ટ ને ઓરેન્જ એલર્ટ કે એવી કોઈ સ્થિતિ ગુજરાતની અંદર અત્યારે દેખાતી નથી એટલે ધોધમાર વરસાદ આવનારા દિવસોની અંદર ગુજરાતમાં હજી પડે એવી શક્યતા હજી લગભગ લગભગ હજી એક અઠવાડિયું તમે સમજી લો કે એક અઠવાડિયા સુધી લગભગ આપણે ત્યાં એવી શક્યતા દેખાતી નથી એના પછી અને એની વચ્ચે પણ માનલો કે કોઈ સિસ્ટમમાં આપણે ત્યાં હવામાનમાં ફેરફાર થાય કોઈ સિસ્ટમ સર્જાય ગુજરાતમાં વરસાદ વધવાની શક્યતા દેખાશે તો હું દરરોજ વિડીયો બનાવું છું દરરોજ તમને માહિતી આપું છું કંઈ પણ જેમાં ફેરફાર થશે કંઈ પણ વરસાદ વધવાની શક્યતા હશે નવા રાઉન્ડની કંઈ પણ આગાહી હશે તો હું તમને સતત એની માહિતી આપતો રહીશ એટલે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફેસબુકને લાઇક કરી દેજો અને બીજું કે વિડીયોને ખાસ શેર કરજો જેથી કરીને લોકોને આ માહિતી મળતી રહે